જીવંત પ્રભુ ઈશુના પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું આજનો દિવસ ચોવીસમી જાન્યુઆરી બે હજાર બાવીસ અને સોમવારનો દિવસ અને આ પ્રભુએ આ દિવસ આપણા જીવનોમાં ઉમેરી આપ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ આપણે એક પછી એક જે પ્રશ્નો જોઈએ છીએ અને હપસી ખોજો અને ફિલિપની સાથે છેલ્લા ત્રણ દિવસથી આપણે વિવિધ પ્રશ્નો સંબંધી પ્રભુનું વચન શીખીએ છીએ અને એમાં આજે પ્રેરિતોના કૃત્ય આઠમો અધ્યાય અને છત્રીસમી કલમ પ્રેરિતના કૃત્ય આઠ અને છત્રીસ ત્યાં હપસી ખોજો ફિલિપને પ્રશ્ન કરે છે મારે બાપ્તીશમાં પામવાને સી અડચણ છે વિચાર્થમાં મારે હવે બાપ્તીશમાં લેવું છે આ પ્રશ્ન ખોજાએ ફિલિપને પૂછો સેવકને સેવકે શું આપી બધી બાબતો સમજાવી મસીહ સંબંધીની બાબત સમજાવી અને વધંભે મરણ પામશે એ બાબત યસાયા પ્રબોધકે કહ્યું હતું એ સમજાવ્યું અને કહ્યું કે એ શું વધંભે મરણ પામ્યા અને જે સુવાર્તા આપી પ્રભુ ઈસુ સજીવન થયા છે અને વ્યક્તિ વિશ્વાસ કરે કે મારા માટે મરણ પામ્યા છે મારા પાપોની કબૂલાત કરું છું હું વિશ્વાસ કરું છું કે ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે એટલે રથમાં જ આ ખોજાએ તાત્કાલિક નિર્ણય કર્યો આત્મિક નિર્ણય કે હવે મારે બાપ્તીસમાં પામવું છે સી અડચણ છે મારે બાપતી શું આપમવું જ છે અને એ વખતે આ પ્રશ્ન જ્યારે કર્યો ત્યારે ફિલિપે કહ્યું કે તમે વિશ્વાસ કરો છો હા હું વિશ્વાસ કરું છું ઈસુક્રિદ દેવનો દીકરો છે હું વિશ્વાસ કરું છું મારા માટે મરણ પામ્યો છે હું વિશ્વાસ કરીને મારા પાપોની કબૂલાત કરું છું અને એ ઈસુ પાછો આવવાનો છે મને લેવા એ વિશ્વાસ કરું છું એ બધો વિશ્વાસ જાણે કે જાહેર કર્યો હવે મારે બાપ્તીસમાં લેવું છે હવે આ પ્રશ્ન નવા કરારની મંડળીના સમયનો પ્રશ્ન આજના દિવસને માટે બહુ ગેરસમજ વાળો પ્રશ્ન છે બીજા લોકો ગેરસમજ કરતા હોય કેટલાક ગ્રુપો ગેરસમજ કરતા હોય બાપ્તીસમાંની બાબત અને બાપ્તિશમાનો વિશ્વાસ કરવાની બાબત એ પોતાનો આત્મિક અધિકાર છે આત્મિક હક છે અને એ સમયે બાપ્તીશમાં પામવા માટે વિશ્વાસ કરવો જરૂરી આજે પણ એ જ છે ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે કબૂલ કરવાનો પોતાના પાપોની કબૂલાત કરવાની એ બાબત ને બાપ્તિમાં માટે એ બાબત શરૂઆતથી બતાવવામાં આવી છે ને આજે પણ આપણે એ રીતે કરીએ છીએ રોમનના પત્રમાં પાઉલે જે બાબત લખી છે છઠ્ઠા અધ્યાયમાં કે શેતાનના પ્રત્યે મરણ પામવું અને પ્રભુસુ ખ્રિસ્તના પ્રત્યે સજીવન થવું એ બાપ્તિસમાં છે એક શબંધમાં મરણ પામવાનું બીજા સંબંધમાં સજીવન થવાનું અને બાપ્તિસ્માનો એ મિનિંગ અહીંયા આગળ જોવા મળે છે એક સંબંધ હતો સત્તાની સાથેનો એ સંબંધ મેં તોડી નાખ્યો અને પ્રભુ ઈશુની સાથે સંબંધ બાંધું છું એના સંબંધમાં જીવતો કે જીવતી થવાની બાબત એ બાપ્તિસ્મા છે ખોજાનો પ્રશ્ન મારે બાપ્તિસ્મા લેવું છે સી અડચણ છે આજે કદાચ કાયદાકીય રીતે ઘણી બધી અડચણો ઊભી થતી હોય પણ પ્રભુ ઈશુને પોતાના જીવનમાં સ્વીકારીએ છે તો એ આશીર્વાદને હક આપણને મળે છે આ પ્રશ્ન સમજવામાં પ્રભુ સહાય કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ આભાર માનીએ છીએ આજના દિવસને માટે જે પ્રશ્ન ફિલિપને પૂછવામાં આવ્યો અને એ પ્રશ્નનો જવાબ એ પ્રભુ તમે એમને બતાવ્યો છે તમારા હાથોમાં સોંપાઈએ છે પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો આ